નમસ્કાર દર્શક મિત્રો અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપણી મુલાકાત કરે છે અને વાતો કરીએ છીએ અંતરંગ આજે અમારી સાથે એક એવું વ્યક્તિત્વ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી ડોક્ટર કિરીટ સોમૈયા કિરીટજી આપનું સ્વાગત છે કાર્યક્રમમાં કિરીટ સોમૈયા પહેલા કિરીટ હતા પછી ડોક્ટર થયા પીએચડી થયા ભણવાનું ભણવાનું નોર્મલી એવું કહેવાય છે કે પહેલા એવું કહેવાતું હતું કે ભણતો ના હોય કંઈ કરતો ના હોય એ રાજકારણમાં જાય અને હવે મેં અહીંયા રાજકારણમાં જઈને ભણવાનું ચાલુ કર્યું પાછું પીએચડી થયા વિષય પણ ખૂબ જ સુંદર આપનો

દુકાન કરી બે તન સવાર પહેલા કુતિયાણા પોરબંદર થી મુંબઈ ગયા દાદા બાપા મારી જ હતી એ એના મનમાં ઈચ્છા એમ કે આપણે કંઈક સારું કામ કરવું જોઈએ તો એ તો ન કરી શકે એટલે એને મારા માં એ વિચાર તો હું સાત સાત વર્ષનો હતો ત્યારથી છાપા વાંચું છું મુંબઈમાં જ રહે મુંબઈ સમાચાર સતત રોજ વાંચનાર જ્યારે મુંબઈ બહાર હોય છોડી દો તો એમાં એક કિરીટ તો મળી ઓકે ઓકે અને ત્યારથી રાજકારણમાં જઈને દેશની સેવા કરવી જોઈએ એ મગજમાં હતું જ મારી માએ એ સંસ્કાર અને એમાં પાછું ગણિતમાં હું બહુ હોશિયાર હતો પણ ત્રીસ માર્કા એટલે મારી માં હંમેશા કે ત્યાં મોરારજી દેસાઈ છે ઓકે અને એને કારણે ફાઇનાન્સ પ્રત્યે આકર્ષણ વધ્યું એમાં ત્યારે પણ હું તમને કહું છું આ ઓગણીસો સિત્તેર અને સાહીઠ ત્યારે પણ એ રીતની લોકોમાં એક એ રીતની પેલી હતી ઇમેજ કે જે કંઈ કરતો ન હોય ને એ રાજકારણમાં જાય ત્યારે પણ આ જ હતી અને ત્યારે મને મારી માં અને મારા માથા કીધો કે બેટા તું પેલા ભણી લે એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયો ઓલ ઇન્ડિયા મેરિટ લિસ્ટ માં આવ્યું ટોપ ફિફ્ટી માલ એના એના પછી આગળ વધ્યો તો રાજકારણમાં ફાઇનાન્સ ઇકોનોમી મેં ડેવલપ કર્યા પછી આજ ભારતીય જનતા પાર્ટીના જે બે પાંચ લોકો ફાઇનાન્સ ઇકોનોમીની પોલિસીમાં કોન્ટ્રીબ્યુટ કરતા હોય એમાંનો એક કિરીટ તો મહિયા એમાં સ્મોલ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફાઇનાન્સ ફોરેક્સ એ મારો વિષય તો મારી પત્ની છે આમ મરાઠી છે તે એનું જે પરિવાર એના બાપાને બધા બહુ ભણેલા ડોક્ટર બધા એટલે એનો ભાઈ અત્યારના એમડી છે એણે પીએચડી કર્યું મમાં ધુપડપટ્ટી વિકાસ એટલે એ મને કહે કે તમે પીએચડી કરો શેને માટે કે તમે જે કરી રહ્યા છો ફાઇનાન્સ ઇકોનોમી પોલિસીમાં કોન્ટ્રીબ્યુટ કરવા માંગો છો તો તમારું જ્ઞાન પણ વધવું જોઈએ એને કારણે તમારું આપણે કે સોચ શક્તિ વિચારવાની શક્તિ વધે એને કારણે મેં પીએચડી કરીટજી કિરીટજી અહીંયા અહીંયા આપણે એ વાત પર જઈએ આપણે કીધું કે એ સમયે એવું કહેવાતું હતું આજની તારીખમાં પણ કદાચ ક્યાંક થોડોક સિનેરો બદલ્યો છે પણ એટલો બધો નથી બદલ્યો પોલિટિક્સમાં ભણેલા લોકો એજ્યુકેટેડ લોકો એ એવા એવા વિચાર ધરાવતા લોકો કે એ સમાજને કંઈક નવો રાહ આપે હજી પણ હજી પણ હજી પણ પોલિટિકલ પાર્ટીઝ કેન્ડિડેટના સિલેક્શનની અંદર એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ એના ડિફરન્ટ થોટ્સ આ બધાને બાજુમાં મૂકીને કંઈ કાસ્ટનો છે ફાઇનાન્શિયલ કેટલો સ્ટ્રોંગ છે આને ધ્યાન રાખે છે ઝી સી ધીસ ઇઝ ફેક્ટ ફોર એન્ડ એવરી પોલિટિકલ પાર્ટી ઓફ ઇન્ડિયા શું આમાં ક્યાંક હજી બદલાવ લાવવાની જરૂર છે આઈ નો કે એક્સપેક્ટેડ આન્સર આવશે કે બીજેપી ઇઝ સમથિંગ ડિફરન્ટ વી આર ટ્રાઇંગ ધીસ વી આર ટ્રાઇંગ દેટ બટ પ્રેક્ટિકલી આઈ નો યુ આર બોલ્ડ મેન યુ કેન સ્પીક વોટ એવર યુ લાઇક વોટ એવર યુ થોટ વોટ ડુ ફીલ આમાં ચેન્જ લાવવાની જરૂર છે તમે વાસ્તવિકતાનું નિરૂપણ કર્યું કે હા આ હકીકત છે લોકશાહીમાં બીજેપી પર પણ કમ્પલસર આવતા કમ્પલસન આવતા કે જીતી કોણ શકે હા અને એને કારણે વિનિંગ ઇક્વેશન માં જે સેટ થાય એમાં અમે પણ કોમ્પ્રોમાઈઝ કરતા હોઈએ છીએ એમાં બદલાવ તો જરૂર લાવવો જોઈએ બદલાવ તો એ રીતે પણ લાવવો જોઈએ કે જે જઈને મારું પ્રતિનિધિત્વ કરવાનો છે જે દેશના કાયદા બનાવવાનો છે એને પ્રેક્ટિકલની સાથે ફિલ્ડની સાથે જરા એની બુદ્ધિમત્તા એનું જ્ઞાન એનું પણ બેલેન્સ કરવાની જરૂર છે તો એને માટે હું પોલિટિકલ પાર્ટીને દોષ આપીશ સાથે જનતાને પણ આપણે થોડી મેચ્યોર્ડ કરવાની જરૂર છે કે જનતા પણ ઘણી વાર પ્રલોભનમાં આવી જતી હોય એટલે બંનેનું સ્તર વધારવાની જરૂર છે પણ સાથે હું એક વાત તમને એ પણ કહી કે સ્વભાવ જ એવો થઈ ગયો છે પોઝિટિવ આજથી પચીસ વર્ષ પહેલા લોકસભા હોય કે વિધાનસભા હોય એનું એવરેજ શિક્ષણ એ સાતમીનું હતું પછી દસમીનું અગિયારમીનું થયું આજે હું તમને કહું એસી ટકા ગ્રેજ્યુએટ મળશે તો ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છે બદલાવ આવ્યો છે બદલાવ આવ્યો છે જોઈએ એટલો લાવ આવ્યો નથી ફાઈન શરૂઆત કોણ કરે અગેન બિલાડીને ગળે કોણ બાંધે આજ વાત આવે છે આજે જે સિલેક્શનની વાત કરી આપે બહુ સરસ કીધું પોલિટિકલ પાર્ટીએ પોતાની રીતે સિલેક્શન કરે છે પણ ક્યાંક મતદારોએ પણ આ વિચારધારાથી કે આપણને કોણ કામમાં આવે એવો છે ખરેખર કોણ એજ્યુકેટેડ છે કોણ નવા વિચારોવાળા છે એવાને સિલેક્ટ કરવું જોઈએ ન કિરીટજી એક બહુ અંગત પ્રશ્ન પૂછું પોલિટિકલ પાર્ટીના આપ એક એવી પોઝિશનમાં છો એટલે આનો જવાબ આપ સારી રીતે આપી શકશો જ્યારે પણ કોઈ ઉમેદવાર પોતે પોતાની ઉમેદવારી માટે પોલિટિકલ પાર્ટીસના લીડર્સને કહેતો હોય છે કે હું આ જ્ઞાતિનો છું મારા જ્ઞાતિના આટલા બધા વોટ છે એટલે મને ટિકિટ આપો ટિકિટ માંગતી વખતે જ્ઞાતિ આધારિત મંગાય છે પણ એ ઉમેદવારો એટલી હિંમત નથી કરતા જાહેર સભામાં જઈને કે આ જ્ઞાતિનો હોવાના કારણે મને ટિકિટ મળી છે આ જ્ઞાતિના લોકો જ મને વોટ આપજો બીજાના વોટની મને ચિંતા નથી તથા તો હું તમને બીજું પણ કહીશ વાત સાચી છે એને જીતવા માટે બધાના વોટ જોઈએ પણ દરેક પાર્ટી અને વ્યક્તિ એમ વિચાર કરે કે ભાઈ આના પંદર ટકા છે ને તો જો એ પંદર ટકા મને સહેજ રીતે મળતા હોય તો હું એને પહેલો પ્રયોગ કરું પણ સાથે સાથે લોકશાહીનો વિકાસ થઈ રહ્યો છે અનેક ક્ષેત્રો એવા છે અનેક સંઘો એવા છે સુચેતા કૃપલાણી અને આચાર્ય કૃપલાણી ક્યાંથી ચૂંટાઈને આવતા હતા આજ હું મારા મુંબઈની વાત કરું તો મુંબઈમાં ગોપાલ શેટ્ટી નામનો મારા મુંબઈ બીજેપીનો પ્રમુખ જે હતો એ બોરીવલી એટલે હાર્ડ કોર ગુજરાતી એ એરિયામાંથી એમએલએ છે ને મોસ્ટ પોપ્યુલર અત્યારના વિધાયક સો દેર ઇઝ એવું કોઈ કમ્પલ્સન નથી કે કમ્પલ્સન એટલે એવું છે કે યસ આમાંથી જો ખરો એક્ટિવિસ્ટ બહાર આવે ને તો પછી પાર્ટી પણ એનું ધ્યાન રાખતી હોય છે એ બાકી બધું આગળ પાછળ કરી નાખતો છે આપણે સુરતમાંથી હમણાં જો ને મરાઠી પાટીલ છે સાંસદ સીઆર હવે અહીંયા મરાઠી ગુજરાતી નથી જોવા તો સીઆર પાર્ટી કહી છે અને પાર્ટી બંને તો પછી તમે જે ચાહો છો એ બદલાવ આવી કિરીટજી અહીંયા સમય થયો છે વિરામનો ઘણી બધી વાતો પોલિટિક્સની એક્ટિવ પોલિટિક્સની પર્સનલ વાતો કરીશું એક નાનકડા વિરામ દર્શક મિત્રો વિરામ બાદ કિરીટજી સાથેની વાતો ફરી એકવાર સ્વાગત છે નુકસાન થયું વોટ એક પરિસ્થિતિ આવી ગઈ કિરીટજી નોર્મલી આ કાર્યક્રમમાં હું સતત એક પૂછતો હોઉં છું કે એક એવી મુમેન્ટ દરેકના જીવનમાં આવતી હોય છે એમ્બરેઝિંગ મુમેન્ટ જે કદાચ જિંદગી પર નથી ચાહે તે ક્રાઇસિસ નો સામનો કર્યો હોય કોઈ કોઈપણ કદાચ સોશિયલી કોઈક એવો સામનો કર્યો એવો એક કિસ્સો કે કિરીટજી હજી સુધી બને ત્યાં સુધી મિત્ર વર્તુળોમાં જ આ ખબર છે પરિચિતોને જ ખબર છે આજે મારા અતિથિના ગુજરાત ન્યૂઝના દર્શકોને કોક એવો કિસ્સો કે જે ખરેખર ચોટ પહોંચાડી હતી કિરીટ સોમૈયાને અને ત્યારથી ઠાન લી લીધું હતું એવું છે હું નાની ઉંમરમાં જ અઢાર વર્ષની ઉંમરમાં મારા મનમાં હતું કે બહુ ભણવું આગળ વધવું તો મારો મોટો ભાઈ એક એક કામ ધંધે લાગ્યો હતો એણે પોતાનો વ્યવસાય ચાલુ કર્યો હતો અને અચાનક બ્લડ કેન્સર થઈ ગયો અને ચાર મહિનામાં ગુજરી ગયો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે બધું ભણતર છોડીને કામે ધંધે લાગી જવું એવી સ્થિતિ થઈ અત્યારે મનમાં એમ થયું હતું કે બધી જે જિંદગીની અભિલાષાઓ આકાંક્ષા અપેક્ષા મહત્વકાંક્ષા બધું ખતમ થઈ ગયું હતું પણ છ મહિનામાં જ મારા નાના ઘરે આવ્યા હાથ પકડ્યો અને મારી માને કીધું જે કંઈ આપણે ઘર ચલાવવા માટે આ જેટલું આપતો હશે ને આપણે એની વ્યવસ્થા કરતું પણ આને ભણવા દો એટલે એક જ વખતે મને બંને પ્રસંગ સાંભળે છે કે છ મહિના ભણતર છૂટી ગયું આગળ શું તો હું આજે પણ એ કિરીટ સોમૈયા કોઈ ઓલી કરિયાણાની દુકાનમાં છે ને ઓલા રેશનિંગની દુકાન પર બિલ ફાડતો હોય ને એવી રીતનો કિરીટ સોમૈયા હોત પણ નાનાએ હિંમત આપી હિંમત આપી છ મહિના સપોર્ટ આપ્યો પછી હું જ નોકરી કરતો કરતો ભણતો હતો દર મહિને મને યાદ છે પહેલી નોકરીમાં પોણા બસો રૂપિયા પગાર હતો કોલેજમાં ફર્સ્ટ યર નાના વર્ષની વાત વાત અને બીજા વર્ષથી નોકરીએ લાગી ગયો આજ સુધી કમાઉ છું આજે કમાવું છું એટલે કમાતો ગુજરાતમાં છું એટલે નરેન્દ્ર મોદીનું વાક્ય ખ્યાલ છે હું ખાતો નથી ખાવા દેતો નથી પણ મેં ચાર્ટર્ડ એકાઉન્ટ અને મારી પ્રેક્ટિસને કારણે ત્યારે નોકરી કરતો હતો આજે પાર્ટનરશીપ છે પાર્ટનરશીપમાં ફક્ત એટલું જ ધ્યાન રાખ્યું છે કે મારો જે પર્સન્ટેજ જે છે પ્રોફિટનો એ મેં ઓછો રાખ્યો છે એટલે સામેવાળા પાર્ટનરના મનમાં ક્યારે દુઃખ ન થાય વ્યવસ્થિત આવે છે મધ્યમ મધ્યમ વર્ગ ઉચ્ચ મધ્યમ વર્ગ ની રીતે જીવે છે આખો દેશ ફરું છું ભ્રષ્ટાચાર બહાર પાડું છું ભ્રષ્ટાચાર બહાર પાડું છું સીધો આવી જઉં છું અત્યારની કરંટ એક્ટિવિટી ખાસ કરીને જે જવાબદારી પાર્ટી આપને સોંપી છે ભ્રષ્ટાચાર બહાર પાડવાનું એક મુહિમ એક લગામ આપના હાથમાં આપી દીધી છે આ બોરિંગ એક એવો છે કે કદાચ નાથવો દિલકો બહેલાને કે લીએ ખાયલ વાતો કરતી વખતે બહુ મજા આવે કે ભ્રષ્ટાચાર પ્રેક્ટિકલી સ્વીકારી શકાય ખરું કે દરેક ક્ષેત્રમાં એટલા ઊંડા મૂળિયા થઈ ગયા છે કિરીટજી કે કદાચ એક કિરીટ સોમૈયા એક શોધે છે એક્સપોઝ કરે છે પણ રોકી નથી શકતા બંને પ્રકારના કિસ્સા બોરિંગ એટલે કેવો બોરિંગ છે એ એટલે દરેક પ્રકારના અનુભવ આવે હું મણિપુરમાં ગયો મણિપુરમાં તો જતા જ પહેલા ડર લાગે કારણ કે યુ આર ફ્રોમ ઇન્ડિયા એવું પૂછે છે હા અને મણિપુરમાં સ્થિતિ શું છે કે ત્યાં જે આપણે કહે ને કે યાની જે લોકલ ટેરેરિસ્ટ મુવમેન્ટ એટલે ટેરેરિસ્ટ મુવમેન્ટ પણ માફિયા જ છે દરેક કોન્ટ્રાક્ટમાં એ લોકોને પૈસા મળવા જોઈએ તો જ્યારે ત્યાં આગળ એક નો મોટો લેગ બની રહ્યો છે એનો ભ્રષ્ટાચાર કાઢવા ગયા અમે તો આફકોર સિક્યુરિટી બરોબર આપવામાં આવી હતી તો એરપોર્ટ પર ઉતરતાની સાથે મને એક નેતાના સેક્રેટરીનો ફોન આવ્યો કિરિતજી હા આ પહોંચ ગયા મણિપુર મને પહેલું જ વાક્ય থামડીને જ મનમાં થયું કે હવે કઈક નક્કી કેપે કે મેં તો હા મને કે બહુ વાત کرنا ચાહતે છે પછી મને કહે કે જે તું ગયો છો એટલે જેનો ફોન હતો એ એવો જો કોન્ટ્રાક્ટ મિલા ના વો કોન્ટ્રાક્ટર કા મુજબ ફોન આવ્યા હતા કે કિરીટ છો મૈયા યા આ રહે તો આપ જરા બોલો ના હમ ઉસ્કો મિલના મેં તો મેં દેખતા હું તો મને મારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ બહુ સ્પષ્ટ સૂચના આપી હતી કે જે વિષય હાથમાં લીધો એની બાબતમાં કોઈને એટલે કોઈને નહીં મળવાનું એ કે ગમે એટલો મોટો માણસ ફોન કરે એટલે બોરિંગ કેટલો વિચિત્ર છે તમે જોયું ને તમે તો એમ કહો છો કે ભ્રષ્ટાચાર બહુ બોલે ભાઈ બોરિંગ મને ભરડો ન લઈ લે એની પણ ચિંતા કરવી પડતી હોય છે તો મારી પાર્ટીના નેતાનો ફોન હતો પછી મેં એને પાછું ફોન કરીને મેં કીધું હું નહીં મળું એના આમથે અરે મેને કહે કે બહુ તો કોઈ સામને બેઠા હતા કે ફોન કાંઈ યુ ડૂ યોર જોબ હવે જે હશે એ હશે પણ એક વાત હું તમને કહું ભ્રષ્ટાચાર મને ખ્યાલ છે મેં જે તમને બીજો દાખલો આપું હું જ્યારે સીએ થઈને રાજકારણમાં આવ્યો તો મારા મામા મને કે શું લગ શા માટે આ બધું કરો છો અરે આપણે તો વેપારીની દીકરા આપણે તો ત્યારે તો ભાજપ હતું બે સીટ હતી લોકસભાની અમારી મને કે તારે અટલજીની એક સીટ અડવાણીની એક સીટ હવે ગાંડો થામાં તારે રાજકારણમાં જવું હોય તો આપણે તો સત્તાધારી પાર્ટી સાથે રહેવાનું મેં કીધું ભાઈ એવું નથી આપણે દેશમાં બે પાર્ટી હોવી જોઈએ આ તે મને કે શું હવે ભ્રષ્ટાચારની તું વાત કરો છો તારી પાર્ટીની પાસે સત્તા હોય તો તારી પાર્ટી પણ જ કરશે એ વાક્ય મને કાયમ યાદ રહી ગયું છે ભ્રષ્ટાચાર બે ટકા ચાર ટકા હતો ત્યાં સુધી છે ને સમજતા હતા આપણે પણ આ ગ્લોબલાઇઝેશન અને લિબરલાઇઝેશનના નામે જે ગયા પાંચ વર્ષથી જે શરૂ થયું છે ને અતિ થયું છે અને અતિને કોઈ કે ના થવું જોશે અશોક ચૌહાણનો આજે કોઈક હું ઓફિસરને મળ્યો હતો મારી સાથે ચર્ચા કરતા કરતા એ દિલ્હીમાં હતા એટલે ગુજરાતના ઓફિસર છે પણ દિલ્હીમાં પણ ચાર છ વર્ષ હતા મને કે અશોક ચૌહાણને ક્યાં કહેવાય મેં કીધું ક્યાં કહેવાય અને એના અતિ અશોક ચૌહાણે ની પાસે પૈસાની કમી નથી હજાર કરોડથી ઉપર છે પણ એક જ આદર્શ બિલ્ડિંગમાં એને આઠ ફ્લેટ લીધા બે નામી અતિ જ્યારે થાય ને તો અત્યારના ભ્રષ્ટાચારની અતિ થઈ છે નાવ 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 ગંગોત્રી કારણ કે કેસીસ આપ વન ટુ વન લો છો વોટ ડુ ફીલ આટલા અનુભવ પછી આપને શું લાગે છે કે ગંગોત્રી શું વન એન્ડ ઓનલી પોલિટિશિયન્સ ઓર બ્યુરોક્રેટ એવું છે કે હું સૌથી પહેલો આમાં સુધારવાની જરૂર છે પોલિટિશિયનને પૈસા પોલિટિશિયન 5% જાવતા હતા ટોટલ પહેલામાં કે 10% આવતા હતા સાહીઠ સિત્તેર ટકા છે ને એન્જિનિયર અને કોન એ લોકોની પાસે જાય છે અને જેટલો ભ્રષ્ટાચાર સમજો સો કરોડનો ભ્રષ્ટાચાર થયો હશે ને તો કમસે કમ ઉદ્યોગપતિને એમાંથી છસો કે સાતસો કરોડનો ફાયદો થયો હશે આ રેશિયો છે આપણા દેશમાં હમણાં વીસ થયો છે

જે અહીંયા આવીને સ્ટેજ ઉપર નરેન્દ્ર મોદીના વખાણ કરી જાય છે અને બહુ જ પાણીના ભાવે ગુજરાતની જમીનો લઈ જાય છે હવે આમાં પંચાયત એ છે કે સિલેક્ટેડમાં ભારતના બધા જ ઉદ્યોગપતિ આવીને અહીંયા વખાણ કરે છે એ મુકેશ અંબાણીને અનિલ અંબાણી ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વખાણ કરે છે અને વાં તો એમના સોનિયા ગાંધીની સાથે પારિવારિક ધીરુભાઈ અંબાણીના જમાનાથી સંબંધ છે એટલે હું એમ કહેવા માગીશ કે ઉદ્યોગપતિ ગડબડ કરતા છે ટાટા

તો મુદ્દો એ છે કે ભ્રષ્ટાચારનું જે પ્રમાણ છે ને એનો વિષય છે મહારાષ્ટ્રમાં અશોક ચવ્હાણ ટ્વેન્ટી પર્સન્ટ ચીફ મિનિસ્ટર તરીકે ઓળખાતા હતા હવે તમે એક વિચાર કરો સુભાષ ગઈની વિસલિંગ વુડ જેવલી સંસ્થા વિલાસરાવે જમીન આપી ફક્ત એક જ રાજ્યમાં નથી અપાણી વિલાસરાવે મુંબઈમાં આપી કોંગ્રેસના મુખ્યમંત્રીએ આંધ્રમાં હૈદરાબાદમાં એને આપી વા દિલ્હીની બોર્ડર ઉપર ગુડગાંવમાં હરિયાણાના મુખ્યમંત્રી આપી અને ચોથી એપ્લિકેશન જયપુરની હતી તો આમાં મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર ઉદ્યોગપતિ કરાવે છે બ્યુરોક્રેટ ખાય છે પણ જો પોલિટિકલ લીડર મજબૂત હોય અને જે કોંગ્રેસના ગુજરાતના નેતાઓની વાત કરો ને કોંગ્રેસે તો સીબીઆઈને કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બનાવી દીધો છે જો અહીંયા આટલો ભ્રષ્ટાચાર કર્યો જ ને તો તો આ ક્યારના બે ચાર વાર ફાંસીએ ચડાવી દીધા નરેન્દ્ર મોદીને સો અગેન એક સ્કેમ એન્ટી સ્કેમ કમિટી ના ચેરપર્સન ડોક્ટર કિરીટ સોમૈયા અગેન એક નવું નામ ઉમેરાય છે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવામાં વાત કરીશું એક નાનકડા વિરામ બાદ દર્શક વિરામ બાદ કિરીટજી સાથેની છેલ્લા તબક્કાની રસપ્રદ વાતો વિરામ ફરી એકવા સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં કિરીટજી એક બહુ અંગત સવાલ અંગત સવાલ અંગત સવાલ એન્ડ ડોન્ટ ટેક ઇટ પર્સનલી બિકોઝ આ એક સવાલ હું એટલા માટે પૂછી રહ્યો છું કે આ સવાલનો જવાબથી અનેકો યુવાનો અમુક એમની જે ઇન્ફિરિટી કોમ્પ્લેક્સમાંથી બહાર આવશે મારી આશય એ છે કિરીટ સોમૈયા પોતે બોલવામાં થોડાક થોથવાય છે શરૂઆતમાં કદાચ ક્યાંક કારણ કે પબ્લિક સ્પીકિંગ એક એવું સ્ટેજ હોય છે એવું પ્લેટફોર્મ હોય છે કે જ્યાં બહુ જ સારા વક્તાઓ જેમની પાસે શબ્દો છે બધું જ છે વિચારો છે તો પણ પોતાના વિચારો મુક્તપણે મોલ્ડલી નથી જાહેર કરી શકતા તેની સામે કિરીટ સોમૈયા કદાચ આને અમુક લોકો વીકનેસ કહે છે આપની સ્ટીલ એને બિલકુલ સાઈડ કરીને તમે પ્રૂવ કર્યું છે કે ગો ટુ માય થોટ્સ મારા વિચારો તરફ જાઓ મારી કદાચ બોલીમાં આ આ જે વિષય છે આગેન હું કહું છું કે ડોન્ટ ટેક ઇટ પર્સનલી કિરીટજી ક્યારે આના કારણે પણ દિલથી થયું હતું કરું કે યાર આ મારી વીકનેસ છે યાર આ મને નડે છે અથવા તો ક્યાંક એવો કોઈ અનુભવ થયો હોય જેના કારણે એક ગુસ્સો પણ આવ્યો હોય અને પછી પ્રૂવ કરી આપું કે આઈ એમ અ ગુડ ઓરેટર વિથ ધીસ વીકનેસ એવું છે કે તમારા વિચારોમાં શુદ્ધતાને સ્પષ્ટતા હોય હિંમત હોય અને તમારું લક્ષ્ય જે છે એ સ્પષ્ટ હોય અને લાંબુ હોય ને તો આ બધી ચીજો ગૌણ બની જતી હોય છે હા હું એક વાત ચોક્કસ માન્ય કરીશ કે કોમ્પ્રોમાઇઝ જીવનમાં કરવું પડતું હોય છે હું તમારી સામે પણ બહુ હિંમતથી વાત કરતો હોય ટીવીની સામે હિંમતથી વાત કરીશ આટલા ભ્રષ્ટાચાર અને કૌભાંડો કાઢ્યા પછી પણ ક્યાંક મારે કોમ્પ્રોમાઇઝ કરવાનું આવતું હોય પણ એ કોમ્પ્રોમાઇઝ જો હું મારા પોતાને માટે કરું મારા પોતાના આર્થિક સ્વાર્થ માટે કરું ને તો પછી હું વધારે થોતવાઈશ મારી ચાલમાં થોતવાઈશ મારી દિશામાં થોતવાઈ બાકી જે આપણી કમીઓ હશે ત્રુટી હશે એ દૂર થઈ શકશે પણ મારા સસરાએ મારી પત્નીને કહ્યું જ્યારે હું પહેલીવાર લોકપ્રતિનિધિ બન્યો યુવા ઉંમરમાં મુંબઈ પ્રદેશ ભાજપાનો અધ્યક્ષ બનો જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપનું શાસન હતું ત્યારે મારી પત્ની પણ ડેડિકેટેડ સોશિયો પોલિટિકલ વર્કર છે એણે મારા સસરાને પૂછ્યું કારણ કે આર એસએસવાળા કે ભાઈ આ કિરીટ એટલું બધું કામ કરે છે પાર્ટી ચલાવવા માટે આવી રીતે પૈસા ભેગા કરતો હોય છે ઉદ્યોગપતિઓ પાસેથી લેતો હોય છે કોન્ટ્રાક્ટર બિલ્ડર પાસેથી તો આ ભ્રષ્ટાચાર નહીં હોય તો એણે ચોખ્ખું કીધું જો દીકરી તારું ઘર ચલાવવા માટે ક્યાંથી પૈસા લાવે તો કે તો એની પાર્ટનરશીપ છે એ તો ત્યાંથી મને દર મહિને પૈસા અમને આવતા હોય છે નિયમિત બારનો પૈસો કોઈ દિવસ દિવસમાં લાવે નહી બારનો પૈસો કોઈ દિવસ ઘરમાં નહીં લાવવા દેતી એ જે બારનો પૈસો છે પાર્ટી ચલાવવા માટે અથવા કોઈ સોશિયલ કામ કરવા માટે આવતો હોય તો કોઈ ચિંતા નહીં કરતી તો આ જો ક્લેરિટી હોય તો મને લાગે છે કે આપણા મનમાં હું તો યુવાઓને પણ કહીશ લક્ષ્ય જે છે ને એ સ્પષ્ટ હોવું જોઈએ અને લક્ષ્ય એ દિશામાં આગળ વધતી વખતે ઘણીવાર સ્પીડ બ્રેકર આવશે રોડ બ્રેકર આવશે ક્યાંક ક્યાંક બે ચાર વર્ષનો ગેપ પડી જશે ફાઇન નેક્સ્ટ 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 કમિંગ ઇલેક્શન બિલકુલ ફોકસ છે તમારું ટુ પર બે ટાર્ગેટ છે ટાર્ગેટ છે લાલ કિલ્લો વોટ આર ધ સ્ટ્રેટેજીસ બિકોઝ જ્યાં સુધી માહિતી હતી કે ઘણી બધી લોકસભામાં ગ્રાઉન્ડનું કામ પૂરું થઈ ગયું છે અને અગેન આપ એમને ઈંધણ પૂરું પાડી રહ્યા છો કમોન આઈસી સી ઉઠાવ કમોન આઈસી ઉઠાવ અંદરની વાત જાણવી છે બીજેપી ઇઝ રેડી ટુ ફાઇટ અને ટુ વિન ટુ થાઉઝન્ડ ફોર્ટીન વોટ આર ધ સ્ટ્રેટેજીસ ફોર અપકમિંગ ડેઝ રામ મંદિર તો ભૂલી ગયા છો તમે રામ મંદિરને લાવું નથી હવે નથી ત્રણસો સિત્તેર લાવવું ભગવાન રામ રામ રાજ્ય ચાહે છે બે હજાર ચૌદ માં અને બસો સીટ ની દ્રષ્ટિએ તમારે ત્રણસો સીટ પર કામ કરવું પડશે તો એ પ્રક્રિયા પ્રારંભ થઈ ગઈ મને કામ આપવામાં આવ્યું છે અથવા મોંઘવારીને ભ્રષ્ટાચાર એક્સપોઝ કરવો એ મન મેં કામ ઊભું કર્યું અને ટોટલ રાષ્ટ્રીય નેતૃત્વ સપોર્ટ આપ્યો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો હું ગઈ એક અઠવાડિયું રાજસ્થાનમાં તો કમલા કમલા બેનીવાલના વિષયમાં અને અત્યારના ત્રણ દિવસ ગુજરાતમાં તો ત્યાં વસુંધરા રાજેનું સમર્થન અને અહીંયા નરેન્દ્રભાઈ મોદી એટલે પાર્ટીએ ટોટલ પરમિશન આપેલી છે તો ભ્રષ્ટાચાર અને મોંઘવારી

નરેન્દ્ર મોદી જે છે ભારતીય જનતા પાર્ટીના જે બે તન વિશેષ મુદ્દા અથવા નેતા છે એમાં રોલ મોડેલ રોલ મોડેલ ઓફ નેતૃત્વ રોલ મોડેલ ઓફ વિકાસ રોલ મોડેલ ઓફ એગ્રેસિવનેસ એ નરેન્દ્ર મોદીની વિશેષતા છે સો રોલ મોડલ ટાઈપ આઈડિયલ પ્રાઇમ મિનિસ્ટર કેન બી પ્રેઝન્ટ હમણાં તો આપણે ગુજરાતના ઇલેક્શનમાં પહેલાં નરેન્દ્રભાઈ કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે નવેમ્બર બે હજાર બાર પછી ઓકે કિરીટ આગળ ને જોતા રહો આગળ જોતા રહો એટ લાસ્ટ એટલાસ્ટ એટલાસ્ટ ઇન્ડિવ્યુઝલ ઇન્ડિવ્યુઝ્યુઅલ ટોપ થ્રી કિરીટ સોમૈયાને અત્યાર સુધીમાં ખરેખર આઈડિયલ જેને માનતા હોય ટોપ થ્રી પોલિટિશિયન્સ કહું છું સોશિયલ વર્કર્સની એક્સક્લુઝિવ પોલિટિશિયન આઈધર ફ્રોમ એની પાર્ટી આપને ગમતા હોય આદર્શ માનતા એવા ટોપ થ્રી પોલિટિશિયન્સ કયા વાસ્તવમાં એક અટલ બિહારી વાજપેયીને બહુ નજીકથી મેં જોયા છે અડવાણીજીને એટલા જ નજીકથી જોયા છે હું અડવાણીજીના ગયા બે ચાર વર્ષ જો તમે ભૂલી જાઓ તો અટલજી અને અડવાણીજીની જે જોડી છે એ ભારતીય રાજકારણ માટે એક બહુ મોટી દેન છે તમે વિચાર કરો એક પક્ષી શાસન હતું કોંગ્રેસ 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 કોંગ્રેસમાં કોઈ પણ લોકશાહીમાં વિકલ્પ જોઈએ આ વિકલ્પ અને કર્યો છે મારી દ્રષ્ટિએ આ બંને નેતા એક ભારતના રાજકારણમાં બીજું પ્રેરણા લેવાની દ્રષ્ટિએ જોવા જાય તો સરદાર વલ્લભભાઈ પટેલ વિકાસની દ્રષ્ટિએ એટલે આ ત્રણ નેતાથી કારણ કે મેં તમને કીધું તાત્વરત્નો હતો ત્યારથી અનુકરણ કરું છું અત્યારના એકવીસમી સદીમાં પર્સન ટુ વોચ એમાં નરેન્દ્ર મોદી આવે એક જે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી કે આટલી ઊંચા પદ પર જવા છતાં એક નોબલ રાજકારણી હું આ બંનેને કહું છું થેન્ક યુ વેરી મચ કિરીટજી ખૂબ ખૂબ આભાર આથી ખાસ મુલાકાત ડોક્ટર કિરીટ સોમૈયા સાથેની ખૂબ જ નિખાલસ અને કહી શકાય કે એમણે જે પ્રમાણે તેમની જિંદગીની વાત કરી કે ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવારમાંથી પરંતુ એક ડેડિકેશન કંઈક કરવું છે સમાજ માટે આઈધર વિથ ધ સપોર્ટ ઓફ પોલિટિકલ પાર્ટી ભણવામાં પણ તેમણે ખૂબ જ જે કીધું તે પ્રમાણે